દેશના મહત્વના રેલવે સ્ટેશનોની કાયાપલટ કરવાના ભાગરૂપે અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત આજે ગુજરાતના 21 સ્ટેશનો સહિત ભારતના 508 સ્ટેશનોનો શિલાન્યાસ પીએમ મોદીના હસ્તે કરવામાં આવ્યો છે. આ રેલવે સ્ટેશનોને 24,470 કરોડ રૂપિયા કરતાં વધુ ખર્ચે રીડેવલપ કરવામાં આવશે ત્યારે અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ રૂપિયા 39 કરોડના ખર્ચે વિરમગામ રેલવે સ્ટેશનનો પણ પુનઃવિકાસ અંતર્ગત શિલાન્યાસ કરવામાં આવ્યો. અમૃત ભારત યોજના હેઠળ રૂપિયા 25,000 કરોડના ખર્ચે દેશભરમાં 508 રેલવે સ્ટેશનોના પુનઃવિકાસ માટે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા શિલાન્યાસ કર્યો, જેમાં અમૃત ભારત યોજના હેઠળ ઐતિહાસિક વિરમગામ રેલવે સ્ટેશનનો પણ રૂપિયા 39 કરોડના ખર્ચે પુનઃવિકાસ કરવામાં આવશે. સમગ્ર ભારતના 504 રેલવે સ્ટેશનમાં વિરમગામ રેલવે સ્ટેશનની પણ પુનઃવિકાસ માટે પસંદ કરવામાં આવી છે. ત્યારે આજે રોજ વિરમગામ રેલવે સ્ટેશન ખાતે ગુજરાતના સૌથી યુવા અને વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલની ઉપસ્થિતિમાં પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે ઈ વર્ચ્યુઅલ શિલાન્યાસ કરવામાં આવ્યો છે. ત્યારે આ પ્રસંગે ધારાસભ્ય હાર્દિક પટેલ, સાણંદના ધારાસભ્ય કનુભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં રેલવે કર્મચારીઓ, આરપીએફ જવાનો, શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. ફૈયાઝ હુસેન સાથે લાઈવ 24 ન્યૂઝ વિરમગામ.